બાળકો વેકેશન પૂરું કર્યું, ખૂબ મજા કરી હશે. હવે આપણે હિન્દીમાં પાઠ નંબર 9, કૈસા શોર. ઈસ ઇકાઈ મેં ચિત્રો દ્વારા સબ્જીઓ કા પરિચય દિયા ગયા હૈ. સબ્જી એટલે શાકભાજી. તો ધ્યાનથી સાંભળજો. બિરજુ ચાચા ને અપને ખેત મેં સબ્જીયા બોઈ થી. બિરજુ ચાચાએ કાકાએ પોતાના ખેતરમાં શાકભાજી વાવ્યા હતા. દોપહર કા સમય થા, એટલે કે બપોરનો સમય હતો. બિરજુ ચાચા પેડ કી છાયા મેં આરામ સે લેટે થે કે ઉન્હે નીંદ આ ગઈ. બિરજુ ચાચા ઝાડના છાયામાં, ઝાડની નીચે એમ સૂતા હતા આરામથી, તો એને ઊંઘ આવી ગઈ. તબ ખેત કી સારી સબ્જીયા ખેલને કે લીએ ઇકઠ્ઠી હોઈ. ત્યારે ખેતરમાં બધા શાકભાજી રમવા માટે ભેગા થઈ ગયા. એ સભી ખેલતે ખેલતે નોકઝોક પર ઉતરાયે. એ બધા રમતા રમતા ઉગ્ર ચર્ચા કરવા લાગ્યા. ઉગ્ર ચર્ચા પર ઉતરી આવ્યા એમ. હવે શબ્દને બદલે છે ને ચિત્ર આપ્યું છે, બાળકો ધ્યાનથી જોજો. આલુને કહા, મેં સબ સબ્જીઓ મેં સરતા જ હું. બટેટાએ કહ્યું, હું બધા શાકભાજીમાં સૌથી મહત્ત્વનું છું એમ. સભી સબ્જીયા મેરે બિના અધૂરી હૈ. બધા શાકભાજી મારા વિના સરખા ન બની શકે એમ, અધૂરા છે. બચ્ચો બૂઢો કો મેં બહુત ભાતા હો, એટલે નાના બાળકો અને વૃદ્ધો એ બધાને હું ખૂબ જ મનપસંદ છું, એટલે કે મજા આવે છે ખાવાની એમ. ચાટ ચિપ્સ ટિકિયા જૈસી ચટપટી ઓર મજેદાર ખાને કી ચીજે મુજસે હી બનતી હૈ. ચાટ ચિપ્સ ટિકિયા એટલે આલુ ટિક્કી જે કહીએ ને આપણે, બટેટાની એવી ચટપટી એટલે મજા આવે એવી ખાવાની એવી ચીજો, બધી વસ્તુઓ છે મારાથી જ બને છે, એટલે કે બટેટાનો ઉપયોગ થાય છે એમાં. શક્કરકંદને કહા, મેં આલુ કા મિત્ર હું. શક્કરિયાએ કહ્યું કે હું બટેટાનો ભાઈબંધ છું, મિત્ર છું. મુજે ભી લોક બહુત પસંદ કરતે હે, મને પણ લોકો ખાવા માટે ખૂબ જ પસંદ કરે છે, એટલે કે મને પણ ઉપયોગ કરે છે ખાવામાં. તબ મટર સે દાને ઉછળ કર બહાર આ ગયે. ત્યારે વટાણાની સિંગ હોય ને એમાંથી દાણા બી એના વટાણાને એ ઉછળીને એટલે કૂદીને બહાર આવી ગયા. ઓર કહને લગે અને કહેવા લાગ્યા, અમે ભૂલ ગયે, અમને ભૂલી ગયા. કઈ પ્રકાર કી સબ્જીયા, પુલાવ ઓર ચટપટી કચોરી કી જાન હે હમ. ઘણા બધા શાકભાજી પુલાવ જે ભાતમાંથી બને છે ને ચોખામાંથી, અને કચોરી ચટપટી એટલે મજેદાર સ્વાદિષ્ટ કચોરી છે, એમાં તો હું જીવની જેવું મહત્ત્વનું કામ કરું છું એમ, ખૂબ જ જરૂર છે મારી એમ. ઉસી સમય લોકી ઓર ગાજર કૂદ પડે, એ સમયે દૂધી લોકી એટલે અને ગાજર એ કૂદી પડ્યા. રાયતા કોફતે ઓર હલવા હમારે બિના કૈસે બન સકતે હે. રાયતું કોફતા અને હલવો એટલે એક જાતની મીઠાઈ એમ ગળી, તો એ અમારા વિના કેવી રીતે બની શકે છે. લોકી બોલી એટલે કે દૂધી બોલ્યો, દૂધી બોલી, ગાજરને બાત કાઢતે હુએ કહા. ગાજરે વચ્ચેથી વાત કાપીને કહ્યું, હલવા તો મેરા ભી બનતા હે, હલવો તો મારો પણ બને છે. મેરા રૂપ રંગ દેખા હે, મારો કલર અને રંગ એટલે કે રૂપ દેખાવ અને રંગ જોયો છે. કેટલા સુંદર લાલ રંગ હે મેરા, કેટલો સરસ લાલ રંગ છે મારો. નામ સુનતે હી મુંહ મેં પાણી આ જાતા હે, નામ સાંભળીને જ ખાવાની ઈચ્છા થઈ જાય એટલે કે મોઢામાં પાણી આવી જાય છે. મુજે ખાને સે લોક સ્વસ્થ રહેતે હે, એટલે કે મને ખાવામાંથી ખાવાથી લોકો તંદુરસ્ત રહે છે. યસુન કર બંધ કોબી આ ગયા આવી, આ સાંભળીને કોબી છે આગળ આવી ગઈ એટલે કે બોલી. મેં ભી આરોગ્ય કે લીએ ઉપયોગી હું, હું પણ તંદુરસ્તી માટે એટલે કે તબિયત સારી કરવા માટે ઉપયોગી છું. સબ્જી કે અલાવા કચુંબર ઓર સલાદ મેં ભી મેરા સ્થાન હે. શાકભાજીની સિવાય કચુંબર અને સલાડમાં પણ મારું સ્થાન છે, એટલે કે મારો ઉપયોગ થાય છે એમ. મિર્ચ પીછે ક્યો રહે, મરચું પાછળ શું કામ રહે. વહ ભી કહને લગી, તે પણ કહેવા લાગ્યો. સભી ચૂપ હો જાય, બધા શાંત થઈ જાઓ એમ, તમે બધા ચર્ચા ન કરો એમ, બોલો નહીં. મેરે વિના આપકી સબ્જી સબકી ક્યાં કિંમત હે, મારા વિના તમારી બધાની શું કિંમત છે. મેરે બિના સભી સબ્જીયા ફિક્કી હે, એટલે કે મારો વગર મરચું નો નાખીએ તો એમ, મારા વિના બધા શાકભાજી
મજા ન આવે ખાવાની, એમ તીખું ન હોય તેમ, એટલે કે ફીકી લાગે. મેં પતલી હોય ચુસ્ત હું, હું એકદમ દુબળીને એવી છું. ભીંડી ભી અપની કોમલતા ઓર અનૂઠી સ્વાદ કી પ્રશંસા કરને લગી. ભીંડો છે ને એ પણ પોતાના સ્વાદ અને એની કોમળ જે છે દેખાવમાં એને વખાણ કરવા લાગ્યા. અપ કરેલે કેસે ચૂપ બેઠતા, હવે કારેલું છે કેવી રીતે શાંત બેઠે. વહ બોલને જા રહ્યા હતા તો ટમાટરને ઉસે બીચમાં હી રોક લીયા, એટલે કે કારેલું બોલવા જઈ રહ્યું હતું ને તો ત્યાં ટમેટું છે એ વચ્ચે જ એને રોકી દીધું, બોલવાનું બંધ કરી દીધું. તેરા નામ સુનતે બચ્ચે દૂર ભાગતે હે, શું કહ્યું, તારું નામ સાંભળીને જ બાળકો દૂર ભાગે છે, શું કામ, કારેલું કડવું હોય ને એટલે એમ. મેરા ખટ્ટા મીઠા સ્વાદ સબકો પ્યારા લગતા હે. ટમાટે શું કીધું, મારો ખાટો મીઠો સ્વાદ છે બધાને બહુ જ ગમે છે, ભાવે છે એમ. એ વાત સુનકર કરેલા ચિલ્લાયા. આ વાત સાંભળીને કારેલું છે ને જોરથી બોલ્યું, ચિલ્લાયું એટલે જોરથી રાડ પાડી, ઓર બોલા, સિર્ફ રૂપરંગી કાફી નહીં હે, ખાલી એનો દેખાવ અને રંગ જ મહત્વનો નથી એમ. જ્વર જૈસી બીમારી આ ઠીક કરને મેં લોક મેરા પ્રયોગ કરતે હે, એટલે તાવ જેવી બીમારી હોય ને એને સારી કરવા માટે લોકો મારો પ્રયોગ કરે છે. આખીર મેં કલગીદાર વેંગન આયા, અંતમાં રીંગણું છે ને એને સરસ મજાનું ડીટ્યું હોય લાલ, ખબર ને કલગી કહેવાય, અંતમાં એ રીંગણું આવ્યું. ઉસને સભી કો શાંત કરતે હુએ કહા, એ બધાને શાંત રાખીને કહ્યું, દોસ્ત આપ સબ અપને અપને સ્થાન પર ઉપયોગી એવમ સહી હે, તમે બધા શાંત કરીને શું કીધું, મિત્રો તમે બધા પોતપોતાની જગ્યાએ સાચા ઉપયોગી અને સાચા છો એમ. મિલજુલ કર રહને મેં હી અમારી ભલાઈ હે, હળી મળીને રહેવું ને એમાં જ આપણું ભલું છે, એટલે કે સારી વાત છે. હવે તમે બધા ચિત્ર જોઈ શકો છો ને, સલગમ, ગાજર, બંધકોબી, લોકી, કેપ્સિકમ, આલુ, શક્કરકંદ, ફૂલકોબી ને ભીંડી, એ સબ ચિત્ર દીએ હુએ હે. તો ઓ મિલાકર બનાયા કચુંબર લિજ્જતદાર હોતા હે. કચુંબર એટલે આપણે સલાડ જે કહીએ છીએ, એમાં જે ઉપયોગ કરતા હોય જે ભાવતા હોય બધા અલગ અલગ ઉપયોગ કરે. સલગમ એટલે બીટ, ગાજર, કોબી, કેપ્સિકમ, બરાબર ને, એને બહુ સરસ મજાનું લિજ્જતદાર એટલે મજા આવે એવું એનું કચુંબર બને છે. એ આલુ, શકરકંદ, ભીંડી, ફૂલકોબી એટલે કે આ બધાથી સબ્જી છે મનભાવન બનતી હોય, એટલે શાકભાજી છે એ પણ આપણને સ્વાદિષ્ટ બને છે, મજા આવી જાય છે ખાવાની. મીર્ચ, ધનિયા, અદરક જૈસે મસાલે રસોઈને સ્વાદ ઓર સુગંધ પ્રદાન કરતે હે. મરચું, ધનિયા એટલે કોથમીર લીલી, કોથમીરની ભાજી, કોથમીર અને અદરક એટલે આદુ, આ બધા મસાલા છે ને રસોઈમાં સ્વાદ અને સુગંધ એ પણ આપણને આપે છે, એટલે કે નાખવાથી મજા આવે છે શાકભાજી ખાવાની. ઇસ તરહ હમ સબ હમ એક સાથ મિલજુલ કર ધૂલ મિલ કર ઓર ભી મજેદાર હો જાતે, આ રીતે આ રીતે આપણે બધા એક સાથે હળીમળીને રહીએ ને તો વધારે મજેદાર થઈ જાય છે, ખૂબ સ્વાદિષ્ટ બની જાય છે વસ્તુ એમ, કોઈ કોઈ આઈટમ. ઇતને મેં બિરજુ ચાચા જાગ ઉઠે, એટલામાં તો બિરજુ ચાચા આરામ કરતા હતા ને ઝાડની નીચે, એ જાગી ગયા એમ. સભી સબ્જી ઇધર ઉધર ભાગને લગી, બધી શાકભાજી પોતપોતાની જગ્યાએ આમ તેમ ભાગવા લાગી, દોડવા લાગી. લોકી, કરેલા ઓર કકડી બેલો પર જા બેઠી, દૂધી, કારેલું ને કાકડી એની વેલા હતા ને પોતાના એના પર જઈને બેસી ગઈ પોતાના સ્થાને. શકરકંદ, આલુ, ગાજર, બીટ જમીન કે અંદર ઘૂસ ગઈ, શક્કરિયું, બટેટું, ગાજર અને બીટ એ બધા જમીનની અંદર ઘૂસી ગયા. ભીંડી, મટર, બેંગન, ટમાટર, પોધે કી ડાલી અમે છીપ ગઈએ. ભીંડો, વટાણા, રીંગણું, ટમેટું એ બધા છોડની ડાળી હોય ને એમાં પોતપોતાના સ્થાને જતા રહ્યા એમ. બિરજુ ચાચા આપણે કામે મશગુલ હો ગયે, બિરજુ ચાચા પોતાનું કામ કરવા ખેતરમાં સબ્જી શાકભાજી વાવ્યા હતા ને એટલે વાડીનું કામ કરવામાં એમ તલ્લીન થઈ ગયા, એટલે પોતાના કામે વળગી ગયા આરામ કરીને. તો બાળકો આ રીતે આ પાઠની અંદર આપણને સરસ મજાનો શાકભાજીનો પરિચય મળ્યો. હવે આપણે આ પાઠ છે ને તમે ફરીવાર વાંચી લેજો, સમજી લેજો, અને શબ્દાર્થ છે એ પાકી નોટમાં લખવાનો છે, મુહાવરે બી. તો આજે આપણે શબ્દાર્થ અને મુહાવરેની વાત કરીએ. હવે એમાં શબ્દાર્થમાં પહેલો શબ્દ છે અનૂઠા, અનૂઠા એટલે ઉત્તમ, અદ્વિતીય એટલે ખૂબ સરસ એમ. જ્વર, જ્વર એટલે બુખાર, આપણે ગુજરાતીમાં તાવ કહીએ ને એ. કાફી, કાફી એટલે પર્યાપ્ત,
બરોબર છે, એમ કાફી છે, બરાબર છે. એટલે એમ દોપહર એટલે મધ્યાહન ગુજરાતીમાં આપણે બપોરનો સમય કહ્યું. ફિક્કી એટલે સ્વાદહીન, જે આપણને ખાવાની મજા ન આવે એને ફિક્કી કહેવાય, સ્વાદ વગરનું. એમ સરતાજ, સરતાજ એટલે સર્વશ્રેષ્ઠ ઉત્તમ, જેને કહીએ ને ગુજરાતીમાં. સમ્માન એટલે માન. ચાટ એટલે ચટપટા વ્યંજન. આખીર, આખીર એટલે અંત. મજેદાર એટલે સ્વાદિષ્ટ, ખૂબ મજા આવે ખાવાની એવી. લિજ્જત એટલે સ્વાદ. પુલાવ, પુલાવ એટલે સબ્જી વર ચાવલ, ચાવલ એટલે ચોખા, એનાથી બનેલી એક વસ્તુ છે એને આપણે પુલાવ કહીએ. હલવા એટલે એક પ્રકારની મીઠાઈ. મનભાવન એટલે મનપસંદ, ખાવાની મજા આવે, ગમે એવું મનભાવન. તો આ રીતે શબ્દાર્થ છે તમારે પાકી નોટમાં લખવાના છે જોઈને. મુહાવરે નોકઝોક કરના, મુહાવરે પહેલો ઉગ્ર ચર્ચા કરના. મુંહ મેં પાણી આના એટલે કે ખાને કી ઈચ્છા હોના. બાત કાટના એટલે બીચ મેં બોલ ઉઠના. તો આ 63મા પાના ઉપર શબ્દાર્થ અને મુહાવરે છે જોઈને તમારે રફ નોટ અને પાકી નોટમાં લખવાના છે. હવે આવતા વિડીયોમાં આપણે આગળનું અભ્યાસની વાત કરશું. આવજો બાળકો.